समाज विद्या पाठ 9 ઈસવીસન 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ બરોબર છે બાળકો. જ્યારે ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન થયું હતું અને એમાં પણ ખાસ કરીને કોણ આવ્યું હતું, અંગ્રેજો બરોબર, એટલે કે બ્રિટિશો, ત્યારે એ લોકોની શાસનની નીતિ તેમજ તેઓના રીતિના પરિણામે રાષ્ટ્રવાદનો ઉદભવ થયો છે. હવે ઈસવીસન 1857 માં ભારતમાં એક એવી મહત્વની ઘટના બની જે ઘટનાને કારણે ભારતમાં રાષ્ટ્રવાદના ઉદયના મહત્વના પરિબળોમાં પ્રથમ ઘટના તરીકે આને એટલે કે ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામને ગણવામાં આવે છે. એટલે આ છે એ સ્વાતંત્ર્ય સંગ્રામની મહત્વની ઘટના છે. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્યના ઉદ્ભવના મુખ્ય કારણો ક્યાં છે, તો કે અંગ્રેજ સરકાર દ્વારા ભારતના જુદા જુદા વર્ગોની આર્થિક પાયમાલી, રાજકીય અન્યાયો, ભારતની સામાજિક વ્યવસ્થાની અવગણના, ધર્મમાં દખલગીરી વગેરે તેના ઉદ્ભવના કારણો હતા. હવે સામાજિક અને ધાર્મિક કારણો કયા કયા હતા, તો કે કંપની સરકારે સામાજિક સુધારણાની જે રીત અપનાવી હતી તેણે લોકોમાં ભય ઉભો કર્યો. લોકોને લાગ્યું કે કંપની સરકાર ઇરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરે પરંતુ ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે. લશ્કરમાં, જેલોમાં અને રેલવેમાં ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવી. સમાજનો મોટો ભાગ એ સમયે રૂઢિચુસ્ત હતો, તેથી નવા પરિવર્તનોને તેમનામાં અસંતોષ ઉભો કર્યા, જેના પરિણામે કેટલાક લોકો છે પોતાના સામાજિક અને ધાર્મિક માળખાઓને ટકાવી રાખવા માટે આ સંગ્રામમાં સાથે જોડાયા. ત્યાર પછી જોશું આપણે આર્થિક કારણો, બરોબર છે બાળકો. હવે આર્થિક કારણો ક્યાં હતા, તો કે એ સમયે અંગ્રેજોની આર્થિક નીતિ છે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની હતી, જેના પરિણામે ભારતીય સમાજના મોટા ભાગના વર્ગો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા. વળી અંગ્રેજ સરકારની નવી મહેસૂલ નીતિને લીધે જમીનદારો અને ખેડૂતો જમીન વિહોણા બનતા ગયા, તેમણે પણ સંગ્રામમાં ભાગ લીધો. અંગ્રેજ સરકારની ભેદભાવ ભરી જકાત નીતિને કારણે ભારતના ગૃહ ઉદ્યોગો અને વેપાર ધંધા પણ પડી ભાંગ્યા. તેમજ બક્સરનું યુદ્ધ હતું, એમાં વિજય મેળવ્યા પછી દીવાની સત્તા મેળવીને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિસ્તારવાદની નીતિ અપનાવી હતી. ત્યાર પછી બાળકો આપણે જોશું રાજકીય કારણો, બરોબર છે. તો બક્સરના યુદ્ધનો વિજય થયો ત્યારબાદ અંગ્રેજો બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મેળવી. દીવાની સત્તા મળતા જ અંગ્રેજ સરકારે શું કર્યું, તો કે વિસ્તારવાદી નીતિ અપનાવી. અંગ્રેજ સરકારના અધિકારોથી શું થયું, તો કે અન્યાય વિગ્રહો થયા, કૂટનીતિઓ થઈ અને અયોગ્ય જોડાણ નીતિથી ભારતના મોટા ભાગના પ્રદેશો પર લોકોએ સત્તા જમાવી. આના કારણે જે તે પ્રદેશના રાજાઓ છે એને અંગ્રેજ સરકાર પ્રત્યે રોષ ભરાયો. ત્યાર પછી આપણે જોશું લશ્કરી કારણો, તો વિશાળ ભારતમાં બ્રિટિશ સૈનિકો અને અધિકારીઓની સંખ્યા ખૂબ જ ઘણી હતી. લશ્કરમાં ભારતીયો અને અંગ્રેજી સૈનિકનું પ્રમાણ કેટલું હતું, તો કે લગભગ 6 જેટલું. જ્યારે 6 બ્રિટિશ સૈનિકો હતા ત્યારે ભારતમાં એક જ સૈનિક એટલે કે 6:1 પ્રમાણ હતું. તેમજ હિન્દી સિપાહીઓને બઢતીની તકો ઘણી મર્યાદિત હતી. હિન્દી અને અંગ્રેજી સિપાહીઓના પગાર ધોરણમાં પણ તફાવત હતો. અંગ્રેજ અફસરો હિન્દી સિપાહીઓને ઘણા હલકા અને તુચ્છ સમજતા હતા. ભારતીયોને સમુદ્ર ઓળંગવાની મનાઈ હતી, તેને તેઓ પાપ ગણતા હતા. તેમ છતાં પણ તેમને ફરજિયાત વિદેશમાં યુદ્ધ કરવા માટે મોકલવામાં આવતા હતા. ત્યાર પછી આપણે જોઈએ કે તાત્કાલિક કારણ કયું છે, તો કે ભારતીય લશ્કરમાં નવી દાખલ કરાયેલી એનફિલ્ડ રાઇફલ ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું તાત્કાલિક કારણ હતું. કેવી રીતે, તો કે એનફિલ્ડ રાઇફલમાં વપરાતી જે કારતૂસો બનાવવાની હતી એ માટે ગાયો અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થતો હતો. આ કારતૂસ દાંતથી તોડવામાં આવતી હતી. ગાય છે હિન્દુ માટે પવિત્ર ગણાય છે, ગાયને માતા સમજે છે હિન્દુ ધર્મના લોકો, જ્યારે ડુક્કરની ચરબી એ મુસ્લિમ માટે વર્જિત હોવાથી હિન્દુ અને મુસ્લિમ સૈનિકોની લાગણી દુભાઈ અને આ અંગેની ફરિયાદોનો યોગ્ય ખુલાસો ન મળતા બરાકપુરના હિન્દુ અને મુસ્લિમો બંને સૈનિકોએ એનફિલ્ડ રાઇફલનો સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો, તેથી તેનું તાત્કાલિક કારણ બની ગયું. કે બાળકો આ વિડીયોમાં આપણે આજ અહીં સુધી રાખશું.